ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરણાદાયક નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પૂર્ણ થયેલા એક વર્ષના વિકાસની ઉજવણીના ભાગરૂપે આજરોજ ગુજરાતના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પુરેશભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને રાજપીપળા સ્થિત શ્રી અબુભાઈ પુનારી વ્યાયામ શાળા ખાતે યોજાયેલા વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમને દીપ પ્રાગટ્ય થકી ખુલ્લો મુકાયો હતો। પુનેશ મોદી પ્રાસંગિક ઉદ્યોગનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારોએ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિશ્વાસથી વિકાસ યાત્રા મારફતે કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્તના કાર્યક્રમો સંપન્ન થઈ રહ્યા છે। આપણું ગુજરાત આગવું ગુજરાતથી શરૂ થયેલી આ સફળ સૌનો સાથ સૌનો વિકાસની શૃંખલામાં આગળ વધતા સમગ્ર ગુજરાતમાં સરકારે સૌના પ્રયાસથી સૌનો વિશ્વાસ સંપાદન કર્યો છે। વધુમાં મંત્રીએ જણાવ્યું કે દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે, ત્યારે છેવાડાના ગરીબ માણસો પણ આગળ વધે અને રોજી રોટી પ્રાપ્ત કરે, તેનું કુટુંબ સમૃદ્ધ થાય તેવા પ્રયાસો ગુજરાત સરકાર કર્યા છે। સૌનો સાથ સૌનો વિકાસના કારણે ગરીબોને જિંદગી બદલવા ગામે ગામ જઈને દીકરા દીકરીને ભણાવવાનું વચન સરકારે આપ્યું અને તે વચન પાળ્યું છે। પુનેશ મોદી મંત્રીએ ઉમેર્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઇમ્પેક્ટ ફીના કાયદાનો સુધારો કર્યો, જેનાથી નાના અને મધ્યમ વર્ગના લોકોને પણ ફાયદો થયો। લોકોની જે નાની મોટી સમસ્યાઓ હતી તે આ કાયદામાં કરેલા ફેરફારની અનિયમિતતાઓને નિયમિત કરવાનું કામ ગુજરાત સરકારે કરીને બતાવ્યું છે, જેમાંથી સામાન્ય નાગરિકને કાયદાનું રક્ષણ મળવાનું છે। માત્ર એટલું જ નહીં પણ ગુજરાતના નગરોને ભિક્ષુક મુક્ત બનાવવા માટેની યોજનાઓ સરકારે બનાવી છે। વધુમાં તેમણે કહ્યું કે નર્મદા જિલ્લાને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરની ભેટ મળતા આખું વિશ્વ આ પ્રવાસન સ્થળ તરફ આકર્ષાઈ રહ્યું છે। તેની આજુબાજુના તમામ પ્રોજેક્ટમાં સ્થાનિકોને નોકરીની તકો મળતા ઘર આંગણે રોજગારી મેળવતા થયા છે। આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધીના જંગલ વિસ્તારોમાં એડવેન્ચર ટુરિઝમનો લાભ પ્રવાસીઓને મળે તે માટે આ બંને સ્થળોને જે જોડતો કોરિડોર બનાવવા જઈ રહ્યો છે, જેનું પણ ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જેનાથી ભવિષ્યમાં એડવેન્ચરનો આનંદ માણવા પ્રવાસીઓ સરળતાથી આવી શકશે। ગુજરાત સરકારે પ્રત્યેક ગરીબ વ્યક્તિના ઘરે અજવાળું પ્રગટાવી વિકાસના માધ્યમથી સમૃદ્ધિ લાવવાનું કામ કર્યું છે। વિશ્વાસથી વિકાસ યાત્રાના જિલ્લા કક્ષાના કાર્યક્રમ થકી નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પુનેશભાઈ મોદીના હસ્તે અંદાજે રૂપિયા 24.73 કરોડથી વધુના ખર્ચે થનાર 172 જેટલા વિવિધ વિકાસ કામોનું ઈ ખાતમુહૂર્ત અને અંદાજે રૂપિયા 1.41 કરોડથી વધુની રકમના ખર્ચે તૈયાર થયેલ 201 જેટલા વિકાસ કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમદાવાદના સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવન ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમનું કરાયેલું જીવંત પ્રસારણ રાજપીપળાના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને સહભાગી સૌએ નિહાળ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પયુષાબેન વસાવા, ધારીખેડા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, પંચાયતના પ્રમુખ શ્રી રોહિતદાસ વસાવા, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, શ્રીમતી ભારતીબેન તડવી, વિક્રમભાઈ તડવી સહિત પદાધિકારીઓ, વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। સમગ્ર કાર્યક્રમના અંતે નાંદોદ તાલુકા વિકાસના અધિકારી શ્રી કમલેશભાઈ પટેલે આભાર દર્શન કર્યું હતું। રિપોર્ટિંગ બાય દીપક જગતાપ, નર્મદા। સાચા અર્થમાં દરેક વ્યક્તિને સર્વાંગી વિકાસ એના કોઈક ને કોઈ ફળ ચાખવા મળે, છેવાડાનો માનવી, દલિત, શોષિત, પીડિત, આદિવાસી, જંગલમાં રહેતો છેવાડાના વ્યક્તિને પણ વિકાસના ફળ ચાખવા મળ્યા છે, જેને કારણે સમગ્ર ગુજરાતમાં એક પ્રકારનું વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે અને વિશ્વાસના વાતાવરણ થકી સરકાર સૌનું કલ્યાણ થાય એવો વિકાસનું કામ કરી રહી છે। ત્યારે વિશ્વાસથી વિકાસ યાત્રાને સમગ્ર ગુજરાતમાં આજે ખાસ કરીને આપે કહ્યું તે પ્રમાણે અહીં સમગ્ર નર્મદા જિલ્લાની અંદર 26 કરોડથી વધુ રકમના અને 300થી વધુ ખાતમુહૂર્ત લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમ સંપન્ન થયા છે। આ કામમાં એ મકાનની બાબત હોય, આ કામમાં અનેક પાણીની બાબત હોય, આ કામમાં અનેક બાબતો જે રોજિંદી પ્રાથમિક સુવિધા મેળવવાની બાબત હોય, એવી અનેક 6 વિભાગ, એ પંચાયતી વિભાગ હશે,
શહેરી વિભાગ હશે, માર્ગ મકાન વિભાગ હશે, સામાન્ય વહીવટ વિભાગ હશે, આ બધા વિભાગો દ્વારા અહીં નર્મદા જિલ્લાના નાગરિકોની જે અપેક્ષા હતી, જે આકાંક્ષા હતી, એને પરિપૂર્ણ કરવાનું કામ ડબલ એન્જિનની સરકારે પૂર્ણ કર્યું છે।